પૂરા દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. અલગ અલગ 7 તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે હવે કલાકારો પણ રાજકારણમાં જોડાઈ રહ્યા છે. હંમેશા ચર્ચામાં રહેતા ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર હાસ્ય કલાકાર હકાભા ગઢવી છે, તે પણ રાજકારણમાં આવ્યા છે. હકાભા ગઢવીએ આજે ભાજપમાં જોડાયા છે અને કેસરિયો ધારણ કર્યો છે. ત્યારે આવો હકાભા ગઢવી સાથે વાત કરીએ કે શું એવું કારણ હતું કે હકાભાઈએ હવે કલાકારની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે સાથે રાજકારણમાં પણ ઝંપલાવ્યું છે. તાવો વાત કરીએ હકાભા ગઢવી સાથે, વાત ગુજરાતી પર. હકાભાઈ સ્વાગત છે આપનું વાત ગુજરાતીમાં. જી ધન્યવાદ. હકાભાઈ આપ ભાજપમાં જોડાયા છો તેવી વાત થઈ રહી છે, ચર્ચા છે, હકીકત સાચી વાત છે કે? જી જી સાચી વાત છે. ક્યારે જોડાયા હકાભા ભાજપમાં? આજે જ, આજે આજ આજ આજ. જી જી. 12 વાગે. હકાભા કોઈ પક્ષ સાથે આપ છેડો ફાડીને ભાજપમાં જોડાયા છો કે ભાજપમાં જોડાયા પહેલી વાર જ રાજકીય કારકિર્દી શરૂ કરો? હું તો કલાકાર છું, ડાયરેક્ટ ભાજપમાં આવ્યો છું. એક મારા મિત્ર હતા રાજકીય, અને એના લીધે મને કે ભાજપમાં તમારે આવા જેવું છે, તમારે નાના મોટા કામ કરવા હોય. જી જી જી. તો ભાજપમાં જરૂર છે, ભાજપ અત્યારે આખા દેશ હૃદયમાં વસે છે, એટલે બધું ચલો ભાજપમાં જનતા પાર્ટીમાં જઈને થોડી ઘણી સેવા થાય, પાર્ટીની થાય, સમાજના નાના મોટા કામ થાય. જી 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 જી. હકાભાઈ એક તરફ ચૂંટણીનો માહોલ છે અને એક સૌરાષ્ટ્રની સુરેન્દ્રનગર બેઠક જે આપના હળવદથી ખૂબ નજીક થાય છે, અને હળવદ બેઠક પર હજી સુધી ભાજપે ઉમેદવાર જાહેર નથી કર્યા, તો કોઈ ભાજપમાં જોડાના છો તો કોઈ એવા સમીકરણો આ બેઠકને લઈને? નહીં નહીં, બિલકુલ નહીં, કારણ કે હજી હું તો પાર્ટીમાં આવ્યો જ છું, એટલે મારે પેલા પાર્ટીને કામ કરવાની, સેવા કરવાની હોય એવી વસ્તુ વિચારી પણ ના. કુંભાઈ શું શું હકાભા હવે રાજકારણમાં જોડાયા છે તો ક્યાં ક્યાં લોકોના પ્રશ્નો, લોકોનો અવાજ બનશે હકાભા? મને જે પાર્ટી કહે છે, લોકોને જે કામ હશે હું પાર્ટી સુધી પહોંચાડીશ. જી જી જી. અને પાર્ટી મને જે કામ આપશે, નાનું મોટું જે કહે, હું તો કલાકાર છું, એટલે મારી વાણીથી હું લાખો લોકો સુધી મારી પાર્ટીનો જે કામ છે, જે પાર્ટી કહેવા માંગે છે, પહોંચાડી શકું, મારું કમા છે. જી જી જી. આપની સાથે કોઈ કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે આપની સાથે? 120 કલાકાર હતા મારી સાથે. જી જી જી. શું કેશો બીજું હકાભા, પહેલી વાર આપ રાજકારણમાં આવી રહ્યા છો તો? નહીં, મને તો આનંદ એટલે માટે થાય છે કે એવું અદભુત પાર્ટી છે જનતા પાર્ટી, કે નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ જે દેશના બે હાથ કહેવાય, હાથ મજબૂત હોય એટલે દેશમાં વાંધો ન આવ્યો, કોઈ દિવસ એવા મજબૂત હાથ છે. અને મને મોકો મળ્યો, પાછો વધુ આનંદ મને છે કે રામ મંદિરનો મુદ્દો મારે માટે બહુ મહત્વનો બન્યો, કારણ કે જે ઈષ્ટ દેવ છે આપણા રામચંદ્ર ભગવાન, જે 496 વર્ષથી જે કામ પડ્યું હતું, અને એક અમે એક એમને એક સેકન્ડ કહ્યું, એક સેકન્ડ કહ્યા કઈ એટલી વારમાં મોદી સાહેબે પૂર્ણ કરીને થયું, અને રામની જયારે સ્થાપના થઈ હોય એના પછી રામમય બન્યો, ત્યારે મને એમ થયું કે આપણો ઈષ્ટદેવ આપણને પાછો મળ્યો એવું લાગે છે. જી જી જી. અને આ મારો મુદ્દો હતો, અને વિકાસ તો હું ઘણો બધો જોઉં છું, મને દેખાય છે કેટલા બધા જનતા ભાજપના કામ છે. જી જી જી. જે મને ઘણા બધા દેખાય છે, માનો કે ભાજપ આખી દુનિયા તો કરે છે, પણ ઝાડના પાંદડા પણ કદાચ રાતે ભાજપ બોલતા એવું લાગે છે. જી 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 જી. શું કેશો બીજું હકાભા, આપ કાર્યક્રમો જે કરો છો આપના, જે આપના ડાયરાના કાર્યક્રમો, એ શરૂ જ રહેશે કે? હા, ડાયરાના કાર્યક્રમ શરૂ છે, પણ ધીમે ધીમે મારે ઓછું કરવાનું, કારણ કે મહિનામાં 500 પ્રોગ્રામ કરવા છે. જી. અને પાર્ટીના જો કોઈ ડાયરા કાર્યક્રમ હશે, કોઈ પ્રચાર હશે, કઈ જવાનું થાય છે, તો એમાં મારે વધારે ધ્યાન આપવાનું છે. જી જી. અને હકાભા ભવિષ્યમાં ક્યારે રાજકારણમાં આવે, ટૂંકમાં સક્રિય રાજકારણમાં તો તમે આવ્યા છો, પરંતુ ક્યારે આવે પ્રજાના પ્રતિનિધિ બનો, ક્યારે ચૂંટણી લડશો એવી શક્યતા કેટલી ભવિષ્યમાં? નહીં, એવો બિલકુલ વિચાર નથી કર્યો, કારણ કે હું આવ્યો છું હજી મને ખબર નથી મને શું કામ કરવાનું છે, મને શું કામ હોપવાના છે, હું કાર્યકર્તા છું. જી જી જી. એટલે મને જે પાર્ટી કામ કહેશે નાનું મોટું મારે કરવાનું છે, આવો વિચાર કરી નાખું, કારણ કે હજી મેં કોઈ પાર્ટીનું કામ પણ નથી કર્યું, તો હજી આવ્યો છું ને. જી જી જી. હું વિચાર પણ ના કરીશું. ભવિષ્યમાં હકાભા ટૂંકમાં આ કાર્યકર બની ગયા છે, ધીમે ધીમે એમાં ખ્યાલ પણ આવી જશે, અને ભવિષ્યમાં જો ટિકિટ મળશે હકાભાને તો લડશે ખરા હકાભા? એની માટે બહુ ભોગ દેવો પડે, હું તો ઈચ્છું છું કાર્યકર્તા રહેવા મજા હશે, મોટી જવાબદારી લેવા મજા નથી અત્યારે. જી 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 જી. બીજું શું કેશો હકાભા, આપ મોરબી પૂરતા જ રાજકારણમાં જોડાયા છો, તો આપનો વિસ્તાર છે હળવદ મોરબી, એ વિસ્તાર પૂરતા સીમિત રહો છો કે પૂરા ગુજરાતમાં તમે? પૂરા ગુજરાતમાં જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની જરૂર પડશે, મારા વાણીની, મારા કામની, ત્યાં પાર્ટી મને કહેશે કે કુબા તમારે અહીંયા આવો, તું ચોક્કસ જઈશ. હવે ચૂંટણી પણ, લોકસભાની ચૂંટણી તારીખ પણ જાહેર થઈ ગઈ છે, તો આ લોકસભાની ચૂંટણીમાં હકાભા પ્રચાર કરતા મંચ ઉપર જોવા મળશે? ચોક્કસ જોવા મળશે, મને પાર્ટી આદેશ આપશે, ચોક્કસ આવીશું. બીજું શું કેશો હકાભા, ચૂંટણી છે તો ભાજપ કેટલી સીટો જીતશે એવું લાગે છે?
400 કે છે પણ મારું તો એમ કે 400 થી કદાચ વધી જશે એવું લાગે છે. પવન, એક તમને વાત ઈ કહું જી 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 કે વરસાદ આવવાનો એ પેલા પવન આવે, તો એટલો અદભુત પવન ચાલ્યો છે બીજેપી નો જી, અને પવન આવશે એટલે તરત વરસાદ આવશે પ્રકૃતિ ખીલી ઉઠશે. પ્રકૃતિ ને ખીલવાનું કામ છે બીજેપી નું, અને લગભગ દેશને ટોપ લેવલ માથે મોદી સાહેબ લઈ જશે, અમિતભાઈ શાહ, એવું મારું મંતવ્ય છે. બહુ ટોપ લેવલ માં લઈ જશે, કારણ કે હું જોતો આવું છું દેશમાં ઘણું બધા સારા કાર્ય થઈ, સારો વિકાસ થયો છે જી જી, અને લોકો નતું થયેલું એવા કામ મેં જોયા છે. ટૂંકું આકાબા એટલું કહી શકાય કે જ્યારથી રામ મંદિર નું જે પ્રતિષ્ઠા થઈ છે ત્યારથી આકાબા નું નિશ્ચિત હતું ભાજપમાં જવું એવું કઈ? જી જી જી, રામ મંદિર વખતે જ જવાનું નિશ્ચિત હતું મારે, પણ આપણે મિત્રે કીધું કે હવે તમારે શું ઈચ્છા, હવે અમારે ભારતીય જનતા પાર્ટી માં આવું છે, કારણ કે રામના છે એ બધા કામના છે. વાહ જી જી જી, શું કેશો અંતિમ હવે ભાજપમાં જોડાય છે, આપના જે ચાહકો છે જે તમને ચાહે છે એ લોકોને શું સંદેશ આપશે? અકાબા ચાહના તો મને ચાહવાના છે, કારણ કે મારા ચાહકોને મારા જોક્સ થી મતલબ છે, ડાયરા હું કરવાનો છું, ડાયરામાં મારી વાત ડાયરા જ આવશે, જોક્સ ની જ આવશે. જયારે જનતા પાર્ટીનું ભારતીય જનતા પાર્ટીનું કામ હશે ત્યારે પ્રચારમાં મારે પાંચ વિશે બોલવાનું છે જી. ડાયરામ માં જયારે બોલાવે, કોઈ મંદિર નું કામ હોય, કોઈ ધર્મદાય નું કામ હોય, કોઈ પણ સંસ્થા નું કામ હોય, ત્યારે મારે જોક્સ બોલવાનું થાય, તો જોક્સ તો મારા ચાલુ જ હશે. ઓકે, કાર્યક્રમો શરૂ રહેશે અને સાથે સાથે રાજકારણમાં પણ એક્ટિવ રહેશે અકાબા. જી 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 જી. ઓકે ઓકે, બિલકુલ અકાબા, ખૂબ ખૂબ આભાર આપનું વાત ગુજરાતી સાથે જોડાયા. ધન્યવાદ ધન્યવાદ. જી જી જી. તો આ હતા અકાબા ગઢવી, જે રીતે તેમણે વાત કરી કે ડાયરા અને સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે સાથે હવે તે રાજકારણમાં પણ સેવા કરશે અને જે કંઈ પક્ષ જવાબદારી સોંપશે તેમાં તે કામ કરશે. તો ત્યારે બસ આટલું જ, આવી જ વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.